વિશ્વમાં પ્રથમ વખત સદી વટાવી ચૂકેલા એક વૃદ્ધાની એનજીઓ પ્લાસ્ટિક કરાઈ અને તેમાં અમદાવાદના ડોક્ટરને સફળતા પણ મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। 107 વર્ષના વૃદ્ધાના હૃદયના ધબકારા આજ મેડિકલ જગત માટે મોટી ચમત્કાર છે, કારણ કે 107 વર્ષની ઉંમરે બાદામબાઈ વ્યાસ નામના વૃદ્ધાની એનજીઓ પ્લાસ્ટિક કરાઈ અને અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સને તેમાં સફળતા પણ હાંસિલ થઈ છે। મધ્યપ્રદેશના વતની એવા 107 વર્ષીય વૃદ્ધને હૃદયનો હુમલો આવતા મહદશોરથી અમદાવાદથી લાવવામાં આવ્યા હતા। અહીં વૃદ્ધાને એનજીઓ પ્લાસ્ટિક કરતા હૃદયની ધમનીઓમાં 99% બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું। આટલા મોટા પ્રમાણમાં દર્દીના બ્લોકેજ જોઈને હોસ્પિટલે તેઓના સગાઓને જાણકારી આપી કે આવા કિસ્સાઓમાં દર્દીનું બચવું મુશ્કેલ છે, પરંતુ દર્દીના પુત્રનો પોતાની દાદી પરનું અને ડોક્ટર પરનું અડગ વિશ્વાસ હતો। દાદી મારા સારા થઈ જશે અને ડોક્ટર સર્જરીની પરવાનગી આપતા સર્જરી કરવામાં પણ આવી, જેમાં ડોક્ટરને સફળતા મળતા વૃદ્ધા સંપૂર્ણપણે હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે। મધ્યપ્રદેશના એક શહેરમાં હતા, ત્યાં એમને ગયા અઠવાડિયે હાર્ટ એટેક આવ્યો, ત્યાં દાખલ થયા, દાખલ થઈને 3 દિવસ આઈસીયુમાં રહ્યા। 107 વર્ષની આશરે ઉંમર હોવાથી ઘરે મોકલ્યા એમને 3 દિવસ પછી, ને ઘરે પાછી ગભરામણ થવાથી ફરી ડોક્ટરને ત્યાં દાખલ થયા આઈસીયુમાં। ત્યારે દીકરા જેની મેં એન્જિયોપ્લાસ્ટી થોડા વર્ષો પહેલા કરેલી અને સાથે બેસેલા પૌત્રોએ નિર્ણય લીધો કે માતાજીને આગળ ટ્રીટમેન્ટ લાવવા અમદાવાદ સિવાય છૂટકો નથી। એ લોકો શુક્રવારે રાત્રે શનિવારે સવારે અમદાવાદ પહોંચ્યા, અમે એન્જિયોગ્રાફી કરી, ત્યારે 99% મેઇન નળી હૃદયની મેઇન ધમનીમાં બ્લોક હતો। કુટુંબની ખૂબ ઈચ્છા હતી, પેશન્ટની પણ ઈચ્છા હતી કે બધું જ અમારે કરાવવું છે જેથી માતાજીનું આયુષ્ય હજી પણ 2-4 વર્ષ વધી શકે। એ સંજોગોમાં અમે ત્યાં ટેબલ ઉપર તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરી, સારામાં સારી સ્ટેન્ટ મૂકી, સ્પ્રિંગ અથવા સ્ટેન્ટ, અને નળીને ખોલી કાઢી। ગઈકાલે અમને જયારે ખ્યાલ આવ્યો પેશન્ટ ઇમ્પ્રુવ થયું, ત્યારે આટલી મોટી ઉંમરની વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કદાચ ભારતમાં તો નહીં વિશ્વમાં પણ નથી થઈ। दादी को चेस्ट पेन हुआ, बैक पेन हुआ, और जब हाथों में दर्द उठा तो वो एक सिम्टम्स हार्ट अटैक के थे, तो मैं उनको तुरंत ही डॉक्टर वीएस मिश्र करके हमारे मंदसौर में है उनको दिखाया, तो उन्होंने हार्ट की समस्या बताई और 2-3 दिन तक उसको आईसीयू में रखा गया। जब कंडीशन स्टेबल होने लगी तो उन्होंने बोला आप घर लेकर जा सकते हैं। जब घर ले गए तो 3-4 दिनों के बाद उनको फिर से घबराहट होने लगी, तो हम फिर से दिखाने गए तो उन्होंने फिर 2-3 दिन आईसीयू में रखा, और उन्होंने रिस्क और उम्र ज्यादा बताते हुए कहा या तो घर ले जाओ या फिर आगे दिखा कर आओ। तो जब मैंने पापा का एंजियोप्लास्टी यहाँ पर सिम्स हॉस्पिटल में करवाया था, तो ये यहाँ की सुविधा, यहाँ की पॉजिटिविटी, स्टाफ का नेचर अच्छा लगा, और सर की अच्छी कोशिश की वजह से मैं यहाँ पर लेकर आया हूँ। थोड़ी सी उम्मीद थी।